નીટમાં સાક્ષર નગરી નડિયાદના ડોક્ટર વિવેક ભટ્ટના પુત્ર સંયમ ભટ્ટે ગુજરાત રાજ્યમાં પાંચમા ક્રમે સ્થાન મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. સંયમે દેશમાં 79 રેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં સંયમે જણાવ્યું છે કે એક લક્ષ્ય સાથે ભણવામાં ફોકસ રાખીએ તો અવશ્ય સફળતા મળે છે, તેમજ સારું પરિણામ મેળવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સફળતા પ્રાપ્ત થાય છે. મારી મહેનત એકદમ કન્સિસ્ટન્ટ રહી છે કે મેં જે પહેલેથી 11મા ધોરણથી મેં મહેનત કરવાની ચાલુ કરી દીધી હતી, કારણ કે આ પરીક્ષામાં 11મું ધોરણ ને 12મું ધોરણ બંનેનું સિલેબસ હોય છે, પૂછાય છે. તો મેં 2 વર્ષથી એક જ મારી સ્ટડી પેટર્ન હતી, મેં એકને એક જ રાખી હતી અને ખાલી મહેનત કરવા પર વધારે ફોકસ કર્યું, વધારે ધ્યાન આપ્યું હતું અને બાકી બધી વસ્તુઓ પર હું બહુ ધ્યાન નહોતો આપતો. જેમ મોબાઈલ છે એ બધું મેં, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા એ બધોનો હું ઉપયોગ નહોતો કરતો. દિવસમાં હું 6 થી 8 કલાક વાંચતો હતો રોજ, કારણ કે મારે સ્કૂલ હોય ને સ્કૂલ પછી કોચિંગ ક્લાસીસ હોતા હતા, એટલે એ બધું પત્યા બાદ હું 6 થી 8 કલાક સેલ્ફ સ્ટડી નો સૌથી વધારે શ્રેય મારા મમ્મીને આપું છું, કારણ કે એમણે મારા માટે બહુ દોડાદોડ કરી છે બધી બાજુ અને એમણે બહુ જ એમનું બી જે હોસ્પિટલ છે એ બધાને બી થોડો ત્યાગ આપી અને મારી પાછળ બહુ સમય વ્યતીત કર્યો છે. અને મારા નાનો ભાઈ, મારા પપ્પા અને મારા દાદી, એમનો બી મને બહુ જ સપોર્ટ રહ્યો છે અને એમના કારણે જ આજે મારા આટલા સરસ અંક આવ્યા છે. એ બધાનો શ્રેય સૌથી વધારે મારા પરિવારને જ જાય છે. હું એમને એવું માર્ગદર્શન આપીશ કે એકદમ જે બેઝિક વસ્તુઓ હોય એના પર ભણવાનું, એ બધી વસ્તુઓ ફોકસ કરો, આજુબાજુ જુઓ નહીં અને 2 વર્ષ કઠોર પરિશ્રમ કરશો તો સારું રિઝલ્ટ આવવાથી કોઈ નહીં રોકી શકે. આજે અમારા ઘરમાં ખૂબ ખૂબ ખુશી છે. મારા સસરા ડૉક્ટર બીએલ ભટ્ટ, મારા સાસુ ચેતનાબેન ભટ્ટ અને મારો નાનો દીકરો સિદ્ધાંત, આ બધાનો અમારો સાથ, સરકારથી જ મારો દીકરો આટલું સરસ રિઝલ્ટ લાવ્યો છે. મારા હસબન્ડ ડૉક્ટર વિવેક ભટ્ટનો બી ખૂબ સહકાર રહ્યો છે, ખૂબ સારું ગાઈડન્સ હંમેશા એમણે આપ્યું છે. એના બદલ હું ખૂબ ખૂબ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા દીકરાએ અમારા ઘરનું, અમારા કુળનું, નડિયાદનું ખૂબ નામ રોશન કર્યું છે. ખૂબ આભાર.